ચાલો બાળકો મેથ્સ માં આપણે શેપ શીખીએ છીએ બરાબર આગળ આપણે સર્કલ શીખી ગયા ટ્રાયેંગલ શીખી લીધા હવે સ્ક્વેર શીખી લીધું ત્યાર પછી શું શીખાતા રેક્ટેન્ગલ આ બધા શેપ તમને યાદ રહી ગયા ને હવે રેક્ટેન્ગલ અને શું કહેવાય સર્કલ ટ્રાયેંગલ સ્ક્વેર રેક્ટેન્ગલ તો આજે આપણે શું શીખવાનું છે ઓવેલ શું શીખવાનું છે ઓવેલ ઓવેલ એટલે લંબગોળાકાર જુઓ ઓવેલ શીખીએ ઓવેલ કેવી રીતે કરવાનું જુઓ પહેલા તમને સી આવે ને સી કરતા આવી રીતે સી કરી દેવાનું કર્યો પછી આ ઉપરનું બાકી હોય ને ત્યાંથી આમાં ડૂબે તો જવાનું પછી આ નીચે ન હોય ને એ આમ કરી દેવું આડું પછી અહીંથી પાછો ઊંધો સી કરી દેવો જો થઈ ગયું ને તમને સીધું તો ના આવડે હજી જુઓ આવી રીતે લંબગોળવો હોય પણ તમને હજી સીધે સીધું દોરતા ન આવડે એટલે તમારે આ રીતે શીખવાનું જુઓ પહેલાં આમ સી આકાર કરી દેવાનો પછી હું બીજી રીતે શીખવાડું અહીંયા સામે એક સી કરી દેવાનો અને આ બે લીટા જોઈન્ટ કરી દો ને એટલે લંબગોળ થઈ જાય થઈ જાય ને તકિયા જેવો આકાર અને ઘરમાં તકી હોય ને એને લંબગોળ જ કહેવાય જુઓ ફરીથી કરીએ જુઓ સી જેવું કરવાનું પછી અહીંથી લઈ જાઓ ને તો પણ ચાલે પછી પાછો અહીંથી છે ને એ સી ઊંધો બનાવી દેવાનો પછી અહીંથી આ પાછો અને અડાડી દેવાનું થઈ ગયું લંબગોળ અને શું કહેવાય ઓવે આપણે શું કહીએ અને ઓવે અને સર્કલ ટ્રાયેંગલ સ્ક્વેર રેક્ટેંગલ ઓવે શું કહેવાય અને ઓવે તો આ સેપ તમારે હોમવર્કમાં ચેક્સવાળી બુકમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે દોરતા પહેલાં શીખી લેજો સ્ક્રેટમાં પછી ચેક્સવાળી બુકમાં દોરજો જુઓ બાળકો આપણે બોર્ડમાં ઓવેલ શીખું ને જુઓ મેં આમાં બુકમાં કર્યું છે આવી રીતે તમારે ચેક્સવાળી બુકમાં આવું ઓવેલ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે જો હું શીખવાડું આજે અહીંયાથી સી શેપ મેં તમને સી કરતો શીખવાડ્યું ને આવી સી રીતે જો આ સી દોરવાનું આવી રીતે આમ સી કરવાનું કર્યો ત્યાંથી જુઓ આ ઉપરની લીટી છે ને ત્યાંથી પાછું આમ લેતું જવાનું કર્યું પછી આ નીચેથી આમ કરી લેવાય જોજો બાળકો પછી આ અને આ લીટી એને પાછો ઊંધો સી કરીને જોઈન્ટ કરી દેવાનું જુઓ થઈ ગયું ને ઓવેલ જો આવી રીતે કરવાનું હું ફરીથી કરું જુઓ અહીંયાથી આમ સી કરી દેવાનું પછી અહીંયાથી તમારે આ એક બોક્સ અને આ બીજા બોક્સ અધૂરું હોય ને ત્યાંથી પાછો ઊંધો સી આમ લઈ લેવાય જુઓ અને આ લીટીને આ લીટી જોઈન્ટ કરી દેવાય થઈ ગયું ઓવેલ ફરીથી કરીએ જુઓ આવો સી શેપ કરવાનો જુઓ પછી અહીંથી આમ કરી દેવાય પછી પાછો આમ ઊંધોસી કરી દેવાય થઈ ગયું ને ઓવેલ તો આ રીતે તમારે ચેક્સવાળી બુકમાં આખા પેજમાં તમારે આ ઓવેલ દોરવાના રહેશે એક મમ્મીને કહેવાનું એક એક આવી રીતે દોરી દે પણ તમારે એમાંથી જોઈ જોઈ મમ્મીએ કેવી રીતે દોર્યું છે આપણને એ જોઈ લેવાય એમાંથી એક એક લીટી આમ દોરતું જવાય ને કરતું જવાય એટલે આવડી જાય બરાબર તો આ રીતે તમારે ઓવેલ શેપ દોરવાનો રહેશે ત્યાર પછી હવે આપણે આ લીથામાં આગળ બધું શીખી ગયા બિગ સ્મોલ શોર્ટ ટોલ ફેટ સ્લિમ આજે આપણે શીખવાનું છે મેની એન્ડ ફ્યુ જુઓ જ્યાં મેની મેની એટલે ઘણા બધા અને ફ્યુ ફ્યુ એટલે થોડા મેનીનો શું થાય એમ ફ્યુનો શું થાય એફ જ્યાં ઝાઝા બધા હોય ને ઘણા એને મેની કહેવાય અને ઓછા હોય ને થોડા હોય એને ફ્યુ કહેવાય જુઓ આ થોડા છે આ વધારે છે એટલે કે ઘણા છે ઘણા થોડા મેની ફ્યુ આ ફ્યુ ફ્યુ એટલે એફ ફ્યુનો એફ મેનીનો એમ થઈ ગયું જુઓ આ આમાં ક્યાં છે મેની અને ક્યાં છે ફ્યુ આ ફ્યુ છે ફ્યુનો એફ મેનીનો એમ જુઓ આ કેવા છે મેની છે ને મેની ઘણા આ ફ્યુ છે ફ્યુનો એફ મેની મેનીનો એમ ફ્યુનો એફ જુઓ આ ફ્યુ છે ફુગા અહીંયા મેની આ સ્ટાર સ્ટારમાં છે આ ફ્યુ એટલે ફ્યુનો એફ મેનીનો એમ જુઓ સ્માઈલી અહીંયા પણ ફ્યુ છે અહીંયા મેની એટલે એમ અહીંયા ફ્લાવર કેવા છે આ મેની ઘણા આ ફ્યુ થોડા છે ફ્યુ આવી રીતે બાળકો તમારે બોલતું રોજ બોલશો તો જ તમને આવડશે એટલે રોજ તમારે બોલતું જવાનું
કે આ ફ્યુ છે, આ મેની છે, એ ફ્યુ મેની, આ મેની છે, આ ફ્યુ છે, મેનીનો એમ થાય, ફ્યુનો એફ થાય. આવી રીતે રોજ તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની ઘરે, એટલે તમને આવડી જાય. આ પેજ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે.